એવું સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને સમજાવે છે. એક ગોપી દોડતી દોડતી આવી, અરે મૈયા તારા કનૈયા તો આજ અમારા માટે બહુ ભજવાડ કર્યો છે. અને મૈયા કહેવા લાગ્યા, ગોપી તારા માટે હું કર્યું? એ ગોપી કહેવા લાગી, મૈયા તેરા કાનિયા કરતા હે તો પાનિયા, બંદર કો ખિલાતા હે મૈયા તેરા કાનિયા, ઘરતા તાલા તોડ દિયા, ખવડાવવી. કારણ કે નંદ ઘેરે એવું લખ્યું છે ભાગવતમાં કે મોટામાં મોટું એ વખતમાં પશુધન હોય તો નંદ બાબા પાસે હતું. કેટલી ગાયો હતી? 9 લાખ દેનું નંદ ઘેરે દૂજે 9 લાખ દેનું હતી. કેવી મોટી ડેરી હશે! અમૂલે ટૂંકી પડે, સાગરે ટૂંકી પડે, એવી મોટી ડેરી 9 લાખ દેનું દૂજે, કેટલું દૂધ થતું હશે! પણ મૈયાને એમ થાય, આ કામ બધા નોકર ચાકર કરે છે, હું કરતી નથી, એટલા માટે અમારા ઘરનું કનૈયો નહીં ખાતો હોય, માટે આજ મારે પોતાએ કનૈયા માટે કરવું. આ વૈષ્ણવ ભાવ જાગૃત થયો માને. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ વૈષ્ણવ કોને કહેવા એ બતાવ્યું છે. નરસિંહ મહેતાએ પણ બતાવ્યું, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે સતા મન અભિમાન ન આણે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. વૈષ્ણવજનનું આ એક પ્રતીક છે, એની આ ઓળખાણ છે.
माए सुंदर मजानु स्नान कर्यू, वस्त्र पहेर्या रेशमी, कटिंबरे कंदोरो लगाड्यो, कुंडल पहेर्या, आसमा वेणी लगाड़ी, पासल चोटला में वेणी लगाड़ी। मैया आज तैयार थया, पण कोने माटे? भगवान ना माटे। आ ठाकोर जी ना माटे मारे जाते मेहनत करी अने आज मंथन करी अने माखण प्राप्त करवू छे। अने मारे आज जाते कन्हैया ने ए माखण आरोगवावू छे। आ वैष्णव भाव। અને એટલા માટે સુખદેવજી આ કથા બતાવે છે। આ કથાનું નામ છે દામોદર લીલા। ભગવાનનું એક નામ દામોદર પડ્યું, આ લીલા ઉપરથી ભગવાનનું નામ દામોદર થયું છે। દામો વત્તાદર, દામણાથી જેમને બાંધ્યા, ભગવાનને કોણ બાંધી શકે? ભગવાનના ભક્તજનો। ઈશ્વર છે બંધાય નહીં, પણ સેનાથી બંધાય? પ્રેમની દોરીથી બંધાઈ જાય, અને પ્રેમની દોરીથી બંધાય નહીં। ભગવાન કામ કરવા માટે આવે। ત્રિભુવનનો નાથ બન્યા વાણીઓ રે લો, લીધું છે કાઈ, કેવું સુંદર મજાનું રૂપ લીધું નરસિંહ માટે, લીધું છે કાઈ ગ્રસ્તીનું જો। ત્રિભુવનનો નાથ બન્યા વાણીઓ રે લો, જૂનાગઢમાં આવ્યા, નાગરી નાથ બધી પૂછવા લાગી ક્યાં જવું છે? સાસો સગો મારે નરસિંહો રે લો, બીજી બધી દેવ કેરી વેઠ જો, ત્રિભુવનનો નાથ બન્યા વાણીઓ રે લો। અમે નાગરને તમે વાણિયા રે લો, નાગરીનાથ કહેવા લાગ્યા, અમે નાગર બ્રાહ્મણ છે, તમે વાણિયા છો, તમારે નરસિંહ સાથે મેળ કેમ થયો? એ વાણિયા બની ભગવાન નરસિંહ મહેતાનું કામ કરી ગયા। એક કામ નહીં, 52 કામ કરી ગયા। એક કામ નથી કરી ગયા ઠાકોરજી, 52 વખત આવ્યા, 52 કામ કરી ગયા। આ પ્રેમની દોરી, અને પ્રેમની દોરીએ જ્યારે બંધાઈ જાય ત્યારે આપણી જવાબદારી મટી જાય, ને એની જવાબદારી થઈ જાય, અને એની જવાબદારી થઈ જાય એટલે આપણા જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત થઈ, અને પૂર્ણતા પ્રાપ્ત થઈ જાય પછી એમાં પાત્રતા આવવી જોઈએ, તો પૂર્ણતા પ્રાપ્ત થાય। પાત્રતા ન આવે તો પૂર્ણતા પ્રાપ્ત ન થાય। એટલા માટે ગંગામાં એ કીધું છે, અહીં રાજપરા અમારા જેસર પાસે રાજપરા ગામ છે, ત્યાં દરબારની દીકરી થઈ ગઈ, એના લગ્ન ક્યાં કર્યા? સમઢિયાળા ધોળા પાસે અગરશંગદાજી, એની અરે ગંગાબાના લગ્ન થયા, દાસી તરીકે પાનબાઈને મૂકવામાં આવી, એ ગંગામાં ભજનમાં બોલ્યા છે। અગરશંગ મહારાજના કુટુંબના પરિવારોએ એક નાઈન આવતા હતા હનુમાનજીની પૂજા કરીને, અને ગામના એક બધા હરિજન, કોઈની ગાય મરી ગઈ હતી, એ ગાય ઢળીને લઈ જતા હતા, અને ભક્તને મેણું માર્યું કે આટલા બધા ભક્તિ કરો છો ને, તમારામાં ભક્ત તરીકેની તાકાત હોય તો ગાયની જીવતી કરી દો। આ તો મહાન ભક્ત હતા અગરસિંહજી, હાથમાં જળ લઈને અલખનો આધાર આરાધ કરીને મૂક્યું પાણી, ગાય જીવતી થઈ ગઈ, પણ નક્કી કર્યું કે હવે આયુષ્ય ગાયને આપી દીધી છે, માટે હવે આ શરીર સમાધિ લઈ લઈએ, જાહેર કરી દીધું આજથી ત્રીજે દિવસે સમાધિ લેવાની છે, આનું નામ ભજન। ગંગામાં ખબર પડી, ગંગામાં થોડોક ઠપકો આવ્યો, તમે જે વસ્તુ પીરશી ને એ બરાબર પાત્ર નહોતું, તમે કુપાત્રની આગળ વસ્તુ
22 એટલે ગંગા માનું એક ભજન છે, બહુ સુંદર લખ્યું, સમજવા જેવું છે. ઉપાત્ર ની આગળ પાનબાઈ એ વસ્તુ નવાવીએ ને એ સમજીન રહીએ એ ચૂપ રે ભલે ને આવીને ધનનો એ ઢગલો કરે એ ભલે હો ઢગલો આવીને કરે પણ જેનામાં પાત્રતા નથી એને વસ્તુ ન અપાય. શેહણ નું દૂધ હોય ને એ સોનાના પાત્ર માં જ રહે, બીજા બધા પાત્રો છે ને એને ફોડીને બહાર નીકળી જાય. પણ એક બસુ જન્મે અને એક વાર જ્યાં શિહણ નું દૂધ પી જાય અને પછી શિહણ ન હોય અને બસુ એકલું હોય અને એના ફળિયાની અંદર કુંજર, કુંજર કહેતા હાથી, મોટો ખોળા જેવો હોય આવ્યો હોય તો કેસરી બસાને પછી વયની વાતો ન કરવી પડે. હિરિયલ ઘરે ન હોય અને કુંજર જેના ફળિયામાં ફરે પછી વયની વાતો ન હોય. પછી વયની એ વયની વાતો એન ન હોય એ કેહરી બસાને કાગડા. આ પાત્રતા છે, પાત્રતા વગર લાયક વગરની વસ્તુ મળે ને તો વસ્તુની કિંમત ન થાય, પણ પાત્રતા હોય ને વસ્તુ મળે તો વસ્તુની કિંમત થાય. એટલા માટે પાત્રતા ન્યા ભગવત કૃપા, ભગવાનની કૃપા તો આપણા માટે તૈયાર જ છે પણ આપણું પાત્ર ઊંધું પડ્યું છે. વરસાદ તો બધાના ખેતરમાં વરસાય પણ આપણા જ ખેતરમાં ધરોના ગુંડા ઉગી ગયા છે, કોઈ દે જ્ઞાત નથી, તો ક્યાંથી ઈશ્વરની કૃપા ઉતરે? અને બીજાના ખેતરમાં એને પુણ્ય રૂપી ખાતર સંસ્કાર રૂપી ખેતી કરી છે એટલે ન્યા મખમલ પાક આવે છે. એટલા માટે આપણા શાસ્ત્રમાં કીધું આ કાયા છે ને એને મૂળ નથી, આ મૂળ વગરનું જાળવું છે, ક્યારે પડી જાય એની કઈ ખાતરી નથી. આ મૂળ રે એ વિજ્ઞાનનું કાયા જાળવું અને એને પડતા લાગે નહીં વાર રે, એવું મૂળ રે અને મંથન કરતા કરતા માં આજ પરમ વૈષ્ણવ બની ગયા, આજ મારા કનૈયો જાગશે, હમણાં આવશે એને હું આજ મિશ્રી ખવડાવીશ. આ પરમ એક ભગવતી ભાવ છે, પરમ ભગવતી ભાવ પ્રાપ્ત કર્યો તાતો કનૈયો જાગ્યો, આંખો છોડતો છોડતો માના ખોળામાં આવ્યો, મૈયા મૈયા મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. અને માં મંથનમાં મગ્ન બની ગયા છે. ઈશ્વરમાં જ્યારે મગ્ન બનીએ ત્યારે પરમાત્માને ગોતવા જવું પડતું નથી, એ દોડતો દોડતો આપણે ત્યાં આવે. ખોલો હું તમારે ત્યાં આવ્યો. એટલા માટે આપણા શાસ્ત્રમાં કીધું ગોવિંદને કોઈ ગોતવા જશો નહીં, ગોવિંદ ગોત્યા નહીં જડે, પણ એવી કરતૂતી કરો કે ગોવિંદ દોડતા દોડતા આવે. માના ખોળામાં આવી ગયા ભગવાન, માં એને થનપાન કરાવવા લાગ્યા તો ભગવાને માની થોડીક કસોટી કરી, પરીક્ષા લીધી.
અને પરીક્ષા લીધા વગર કેટલી લાયકાત વિદ્યાર્થીમાં છે એના ટકા પરીક્ષામાં જ થાય, એની કેટલી પ્રગતિ થઈ છે, એની કેટલી ઉન્નતિ થઈ છે, એણે વર્ષમાં કેવું ધ્યાન આપ્યું છે, એટલા માટે આપણી પરીક્ષા વ્યવસ્થા છે. અને પરીક્ષા કોની થાય? જે વ્યક્તિ જે સમયે જે પાત્રતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે એની પરીક્ષા થાય. ચૂલા ઉપર ગાંગી ગાયનું દૂધ મૂક્યું હતું. ભગવાન બીજી બધી ગાયોનું દૂધ ન પીતા, કેવલ એક ગાંગી ગાયનું દૂધ પીતા હતા. માએ મૂક્યું અને ચૂલામાં અગ્નિ પ્રગટ થયો, દૂધ ઉકળવા લાગ્યું, અગ્નિમાં પડીને બળી મરું અથવા તો ત્યાં જાઓ, હમણાં ભગવાન ભાંડ લીલા કરશે એમાં ભળી જાઓ જેથી ઠાકોરજીના મુખમાં મારો પ્રવેશ થાય. ઘણા ભાવો બતાવ્યા છે, સમયના અભાવે આપણે સંક્ષેપમાં વાત કરીએ છીએ. માં જ્યાં દૂધ ઉભરાણું હતું, દૂધ એ ભૌતિક સંપત્તિ છે અને આધ્યાત્મિક વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે ભૌતિકનો મોહ નષ્ટ થઈ જવો જોઈએ. અને ત્યારે જો ભૌતિકનો નષ્ટ મોહ નષ્ટ ન થાય તો ભૌતિકમાં ભગવાન કઠોર કૃપા કરે છે. હમણાં આપણે જોયું ને, ભગવાનની બે કૃપા છે, એક સાધારણ કૃપા અને કઠોર કૃપા. ભગવાન એમ કહે છે કે મારી ભક્તિ કરો ને એટલે હું સુખી નહીં કરું, મારી ભક્તિ જેને કરવી હોય એને દુઃખ સહન કરવાની તાકાત હોય ઈ જ મારા આ મેદાનમાં આવે. એટલા માટે કીધું ને, ભક્તિ ની વાતો જેના એ દિલ માં ભરે, બોલી જગવાન જેની આખડી ઠરે. ભક્તિ ની વાતો જેના ભક્તિ ના મેદાન માં મામલા મચેલા, એક જ વેણમાં એ જેના તંડા વિધાણા. ભક્તિ ને માટે જેને પોતાના દીકરાને સુધારી નાખ્યા. સગાલશાન સંગાવતી અતીત રૂપે ભગવાન પધાર્યા, માંગણી કરી, હું કુમળા માણસ નું માંસ ખાઉં છું, તમે બે નું નહીં. બંને માણસે નક્કી કર્યું કે હમણાં શૈલૈયો આવે, નિશાળ છૂટે. ભગવાન નિશાળે ગયા, શૈલૈયાને સમજાવવા માંડ્યા, ઘરે જાતો નહીં, પણ આ તો શૈલૈયો છે, સેવક છે. કેવું સારું બોલ્યા છે, માંગુ તો મારી ભોમ ક્યાં લાગે ભોરિંગ ન દે ભગવાન ને એમ થયું, હવે આ ભાંડ આ ગોળી ને ફોડી નાખું. એ બાજુમાં એક પથ્થર પડ્યો હતો, પથ્થર લઈને માર્યો અને રેલમ શેલમ આખી ઓસરીમાં
એમાં ભાઈએ સબસબિયા કર્યા, થોડુંક તાતો તરત ઓલા મરકટ આવી ગયા વાંદરા. રામા અવતારમાં તમે બહુ કામ કર્યું છે, મારાથી તમારી સેવા નથી કરી, મેં તમને વરદાન આપ્યું હતું, કૃષ્ણ અવતારમાં તમને ખૂબ રાજી કરીશ, રાજી કરીશ, ખાઓ ખાઓ. આ બધા અધૂરા કામ રામા અવતારના જે રહી ગયા છે, કૃષ્ણ અવતારમાં પૂર્ણ પુરુષોત્તમ, રામા અવતારમાં મર્યાદા પુરુષોત્તમ હતા, છે બે એક જુદા નથી, પણ તઈ મર્યાદાનો સ્વીકાર કર્યો હતો અને કૃષ્ણ અવતારમાં પુષ્ટની સ્વીકાર કર્યો, એટલે પૂર્ણતાનો. દરેક કાર્યને અધૂરા રહી ગયેલાને પૂરા કર્યા, એટલે એને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. માં આવીને જોવે આ તો ભાઈનું પરાક્રમ દેખાણું, અને માને ખબર પડી ગઈ, હા કેદાળાની ગોપીઓ કહેતી હતી પણ હું માનતી નહોતી, આજ આ તોફાન કરે છે. આજ ઘરે જ્યારે આ ગાયો એટલે માને ખબર પડી, અને લાકડી હાથમાં લીધી, લાકડી લઈ લાલન પર દોડ્યા, એ રીસ કરી નંદરાની રે, લાકડી લઈ લાલન પર દોડ્યો, કે દોડાની ગોપીઓ કહેતી, ઘણા દિવસથી ગોપીઓ કહેતી હતી પણ હું માનતી નહોતી, આજ મારી નજરે મેં આ જોયું, એટલે માએ લાકડી લઈને દોડ્યા આગળ આગળ, કનૈયો પાછળ પાછળ. માં વયોવૃદ્ધ હતા, થાકી ગયા, અને બાળક બહુ તોફાન કરે ને ત્યારે માં થાકી જાય, થાકી જાય પછી માં શું કરે, રોવા માંડે. આ જોને એવો પેદા થયો, એની માને હક લેવા દેતો નથી, આ માં પછી રોવા માંડે. આ માંડવા બેઠેલી અમારી માવું ઘણી વાર રોયું હશે, આ બાળક માનતો નથી, મારે એનો પ્રેમ છૂટતો નથી. બડા નટ ખટ હૈ કિશન કનૈયા, માવું બોલતી જાય યશોદા મૈયા. વારંવાર માં રડે છે અને કનૈયાને એમ થયું, માં હવે રડે છે તો માને રડતી મારે ન જોવી જોઈએ, માને તો મારે હસતી જોવી જોઈએ. ઈ માના હસવા માટે ભગવાન માને રડતી બંધ કરવા માટે માના ખોળામાં જઈને બેઠા, અને કનૈયો પકડાઈ ગયો, ત્યાં તો ગોપીઓ આવી, અને ગોપીઓ કહેવા લાગી, માં તું આ શું કરે છે, એક થોડો તારો ભંજવાળ કર્યો ને એને આટલી બધી સજા આપે છે, માં ખીજાણા તમે જતા રહો અહીંથી. ગોપીઓ બધી જતી રહી, આજ મૈયાનું રૂપ કઈક જુદું છે. એ કનૈયાને દોડાથી બાંધ્યો, એક દોડું બંધનમાં બાંધે, ત્યાં ટૂંકું પડે, બીજું જોડે ટૂંકું પડે, ત્રીજું જોડે એ ટૂંકું પડે, એમ કનૈયાને ખૂબ ખૂબ બાંધ્યો છે અને દોરડું ટૂંકું પડે છે. છેવટે કનૈયો બંધાઈ ગયો, ખાંડણીઓ હતો એની સાથે માયાને બાંધી દીધો, અને પછી ઘરકામ કરવા લાગી. અહીંયા કનૈયાને એકલતાનો લાભ મળ્યો, અને નંદાલયની અંદર બે વૃક્ષ હતા યમલા અર્જુનના, ઈ બે નલ કુબેરના દીકરા હતા. મોટા દીકરાનું નામ કુબેર, નાના દીકરાનું નામ નીલગ્રીવ્ય. આ બંને શ્રીમંત બાપના દીકરા હતા. શ્રીમંત બાપના દીકરા હોય ને એના બાપની મિલકતનો અભિમાન બહુ હોય, અને એનામાં ત્રણ દોષ હોય. બહુ સારું જે કમાતા હોય એ બાપના દીકરાઓ હોય ને જોજો, એમાં ત્રણ પ્રકારના દોષ હોય. એક તો એને મોટાઈનો અભિમાન હોય, મદ હોય. બીજો પોતાના પિતાનો સંપત્તિનો પૈસાનો મદ હોય. ત્રીજું એના જીવનમાં ખરાબ રસ્તો હોય, ન ખાવાનું ખાતા હોય, ન પીવાનું પીતા હોય, ન જવાની જગ્યાએ જતા હોય, ન કરવાનું કર્મ કરતા હોય. જ
જેનો બાપ કુબેર, એના દીકરાને બાપની સંપત્તિનો અભિમાન અને વેશ્યાગામી બન્યા, એ કલ્પમાં જવા માંડ્યા. એ મદિરા વારુણી પાનમ, વારુણી કહેતા મદિરાનું પાન કરવા લાગ્યા. બધા જીવનમાં અપલક્ષણ એ ગર્ભિત શ્રીમંતના દીકરામાં આવ્યા, કારણ કે બાપ સંસ્કારહીન હોય તો પ્રજા પણ સંસ્કારહીન થાય, અને બાપ જો સંસ્કારી હોય તો પ્રજા પણ સંસ્કારી થાય. હતા સારી પોસ્ટમાં, પણ બાપમાં સંસ્કાર નહોતા એટલે પ્રજા પાપી અવતરી. ઘણી જગ્યાએ એવું થાય છે. આપણે વર્તમાન કાળમાં અમારા અમદાવાદની વાત છે, એક બહુ સારામાં સારો બિલ્ડર હતો અને એનો દીકરો રોજ એક ડટ્ટો લઈને જાય 10,000 નો, સાંજે ખલાસ કરી ગયો. બાપે એક વાર અટકાવ્યો, દીકરાએ ગળા ફાંસો ખાઈ નાખ્યો. પરિસ્થિતિ આ આવે પછી, કારણ બાપે એની હામુજ ન જોયું, સંસ્કાર ન આપ્યા, ત્યારે સ્થિતિ આવી સર્જાય છે. ભાગવત આપણને સાવધાન કરે છે, સંસ્કાર ઘરથી મળે છે, ગણુંદી માં પાય છે, એ બજારે ક્યાંય મળતા નથી. કે 500 ગ્રામ કે 250 ગ્રામ લઈ લઈએ અને બાળકમાં આપીએ, એ તો આપણા જ આશરણો બાળક શીખે છે. બાળક છે, નિર્દોષ છે. યમલાર્જુનનો ઉદ્ધાર કરવા માટે એમને શ્રાપ મળ્યો હતો નારદજીનો, તમે બે વૃક્ષ થઈ જાઓ, તમે આવા મહાન છો અને સંતોની પણ મર્યાદા રાખતા નથી, એના સાનિધ્યમાં તમે અઘટિત કર્મ કરો છો, માટે તમને દંડ આપું છું, તમે જાળવા થાઓ. ત્યારે એણે પ્રાર્થના કરી, જાઓ દ્વાપર યુગમાં જ્યારે ભગવાન લીલામૃત કરવા માટે આવશે ત્યારે તમારો ઉદ્ધાર કરશે. આજ ભગવાન ખાંડણીઓ લઈ બંને ઝાડની વચ્ચે જગ્યા હતી, ભગવાન એમાંથી નીકળ્યા અને ખાંડણીઓ બરાબર ત્યાં ભરાઈ ગયો. ભગવાને જોર લગાડ્યું અને બંને વૃક્ષો પડ્યા અને એની અંદરથી બે પુરુષ નીકળ્યા, અમલાર્જુન. આ વૃક્ષનું નામ અમલાર્જુન છે. એમાંથી દિવ્ય પુરુષોએ સ્તુતિ કરી, ભગવાન એનો ઉદ્ધાર કર્યો અને ધડાકો થયો. નંદ બાબા આવ્યા, નંદ બાબાએ જોયું અને યશોદાજીને બોલાવી ઠપકો આપ્યો. વાસ્તવિકમાં બાળક છે, નાનું છે ત્યારે તોફાન કરે છે, મોટો થશે પછી તોફાન નહીં કરે. 5 વર્ષ 7 વર્ષ સુધી બાળક તોફાન કરે, પછી 20 વર્ષનું બાળક તોફાન ન કરે. અત્યારે એનો સમય છે તોફાન કરવાનો. તમે આવી અને કઠોર શિક્ષા આપો છો. નંદ બાબાએ થોડો યશોદાજીને ઠપકો આપ્યો છે, માએ સ્વીકાર કર્યો છે, હવે હું ભૂલ નહીં કરી, કનૈયાનું બંધન છૂટ્યું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહેવા લાગ્યા છે, હે રાજન, ભગવાન વંદરાવન વિહારી વનમાં ગમન કરે છે. એકવાર ભગવાનની ઉંમર 7 વર્ષની થઈ તો માને એમ થયું કે હવે આપણે કંઈક સ્થળાંતર કરીએ. બધા ગોવાળિયાઓને પણ એમ થયું, વારંવાર વિઘ્ન આવે છે. નંદ બાબાને પણ એમ થયું આપણે સ્થળાંતર કરીએ. ચાંડિલ બાપજી પાસે આવ્યા, એમના ગુરુવર્ય હતા, ગુરુવર્યને પૂછ્યું. ગુરુવર્યએ આજ્ઞા આપી, વૃંદાવન સુંદર મજાનું સ્થાન છે, ત્યાં તમે બધા નિવાસ કરો. એ તૈયારી કરતા હતા, એમાં બરાબર ગોકુલમાં એ સુખિયા નામની એક માલણ ટોપલો લઈ અને ચાંડિલ બાપજીના કહેવાથી રોજ 108 પ્રદક્ષિણા નંદાલયની કરતા હતા અને ફળ લઈ રોજ બેસતી. આશા હતી એકવાર કૃષ્ણ આવશે, મારા ફળને ખાશે અને મને ધન્ય કરશે.
तो भगवान कोई ने निराश करता नहीं, आशा अवश्य फले छे, पण आशा में अटल विश्वास होवो जोईए। सुखिया कोण? भागवत में आ प्रकरण ने सुखिया प्रकरण बतायु छे। मालण नु नाम सुखिया, सुखिया कोण? मालण नु नाम सुखिया छे। तो आपने एम नहीं लगत जगत में सुखिया कोण? मोटो भाग नो संसार दुखमय छे। गर्भित मराणस होय ने बधी वस्तु होय पण एने कई ने कई दुख 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 ने छे छे ने छे। संसार मां कोई सुखिया नथी। सुखियो कोण? जेनी वासना दरेक भौतिक पदार्थ माथी हटी जाए अने जेने हरख थाय के शोक थाय एनी हेडकी न आवे एनु नाम सुखिया। भावनगर दरबार ना राज्य कवि पिंगलसी कवि महान काव्य बनावता बहु ज्ञानी माणस हता। એમાં એના એક ના એક દીકરા 20 વર્ષનો દીકરો હતો, એણે અપઘાત કર્યો, સ્મશાન યાત્રા એની નીકળી, કૃષ્ણકુમાર સિંહજી એની યાત્રામાં ભળ્યા ભાવનગર નરેશ। સ્મશાનમાં દીકરાની ચિતા ખડકાણી ત્યારે કૃષ્ણકુમાર સિંહજીએ પિંગળસી કવિની પરીક્ષા કરી કે આ કવિ છે કે ખાલી વાતો કરે છે, અને જીવનમાં વર્તમાન છે કે નહીં। જેના જીવનમાં વર્તમાન હોય ને એના જીવનમાં હરખ શોક નો થાય। જે કાર્ય અઘટિત બન્યું હોય ને તો એમ કે ઠાકોરજીની ઈચ્છા। સોલા વિદ્યાપીઠના દાદા કૃષ્ણશંકર શાસ્ત્રીજી હતા, એને એકના એક દીકરા એનું નામ કરદમ હતું, એમની કથા મહારાષ્ટ્રમાં હાલતી હતી અને અહીંયા દીકરાનું ભવિષ્ય થઈ ગયું। દાદા વ્યાસપીઠ ઉપર બેઠા હતા, ચિઠ્ઠી લખીને કોઈ જણાવ્યું કે દાદા તમારા દીકરાનું મૃત્યુ થઈ ગયું છે, આ બનેલી હમણાંની ઘટના છે, વર્તમાન કાળની ઘટના છે, અને યુગો નથી વીતી ગયા, હમણાં જ 15 વર્ષ પહેલાની વાત છે। કોઈ ફરક ન પડ્યો, જેમ કથા કરતા હતા એમ કથા રસ દ્વારા, જરા પણ એનો રંજ હૃદયમાં ન થયો। નહીતર ગમે એવો બાપ હોય અને પોતાના દીકરાનું મૃત્યુ એમ સાંભળે તો બોલવા જાય તો બોલાય નહીં। પણ જીવનમાં જેણે ભગવાનને ઉતારી લીધો હોય ને એને દુઃખ ન લાગે, એને એમ થાય હશે ભગવાનને જરૂર હશે, એને બોલાવી દીધો હશે, એને સારા માણસની જરૂર હશે। હરખ રે શોકની એ હેડકી ન આવે રે, એ આઠે ભોર ડગે પણ જેના મન નો ડગે ભલે ભાંગી પડે બ્રહ્માંડ। શોક આવે આઠે દીકરાની શોક સભામાં બેઠા અને કહ્યું હવે પાછા મને લઈ જાઓ, મારે સવારથી કથા શરૂ કરવી છે, જરા પણ રંજ નહીં।
આ તાકાત બતાવી છે કથાની. આ સુખિયા, આનું નામ સુખિયા માલી માલણ. જગતમાં બધા દુખિયા જ છે, પણ જગતમાં સુખિયા કોણ? પિંગળસિંહ કવિને કહ્યું, દીકરાની અગ્નિ હમણાં મૂકો, હાથમાં પૂળો એક કોર મૂકી દો. મહારાજ સાહેબે હુકમ કર્યો, અત્યારે કાવ્ય બનાવો, એક કાવ્ય બનાવો, એક ભજન બનાવો. પેઢી નામું ખલાસ થઈ ગયેલું હોય જે બાપનું, એ બોલવા જાય ને તો વાણી અંદરથી ના પાડે, ગળું ફરડાઈ જાય. હવે બોલીશ નહીં, હવે બોલીશ નહીં. તારું બધું યોગ્ય છે, તારા જીવનમાં મોટો ઘા પડ્યો છે, તારો જુવાન જો દીકરો જતો રહ્યો છે, હવે તારી પેઢીનામું ખલાસ થઈ ગયું છે, પણ એવા બાપ બોલ્યા છે. આ સમજણ, આને દુઃખને હૃદયમાં હમાવી દીધું કહેવાય. અરે પિંગળસિંહ કવિ બોલ્યા છે, આ કાયા બની અલબેલી, ખૂબ જગતમાં ખેલી. આ કાયા અલબેલી છે, આ જગતમાં આવે છે, નથી આ કાષ્ટમાં કઠેલી, નથી આ હીરે મઢેલી, એને જલતા દેખી મેં એકેલી. છેવટે આને બળતા એકલો આપણે જોવાના છે. માલપાનો હંસ તો ઉડી ગયો છે, એને તો કોઈ સંબંધ નથી, એને તો પ્રારબ્ધાર્ય સંબંધ છે. એટલા માટે ભોજા બાપા બોલ્યા ને, જીવને શ્વાસ તણી સગાય, પછી ઘરમાં ઘડી ન રખાય. બાપ કે બેટો મારો, બેની કે ભાઈ મારો, એના માટે મંગળ ગીત ગાતી હોય, પણ ક્યાં સુધી? એનામાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી. પ્રાણ જતો રહે એટલે સંબંધ પૂરો થઈ જાય છે. સુખિયા માલણ ભગવાનને વિનંતી કરે છે, અને ભગવાન હાથમાં અનાજ લઈને આવી સુખિયા માલણના ટોપલામાં નાખે છે, ભગવાનને ફળ આપે છે, અને પછી ઉપનયન. જે નંદ બાબાના નાના ભાઈ છે ઉપનંદ, એમની આગેવાની નીચે બધા વૃંદાવનમાં જાય છે, સુંદર મજાની ત્યાં કુટીઓ કરી ત્યાં વિહાર કરે છે. અને ભગવાન હવે 7 વર્ષની ઉંમર થઈ ત્યારે નંદ બાબાએ ચાંડિલ્ય બાપજીને બોલાવી અને કાર્તક સુધી અષ્ટમીને દિવસે, એને ગોપાલાષ્ટમી કહેવાય છે કાર્તક મહિનાની, તેદી ભગવાન કૃષ્ણના લલ્લાટમાં ગોપાલનું તિલક કર્યું. હવે તારે ગાયોનું પાલન કરવાનું, આજ સુધી નાના નાના વાછરડાઓ ચરાવતો હતો, હવે તારે ગાયોને ચરાવવાની છે. એ ગોપાલ બન્યા. માઈ હાથમાં લાકડી આપી, પગમાં પહેરવા માટે ચાખડી આપી, શિવેલું અંગરખું પહેરાવવા માટે પ્રયત્ન કર્યો, પણ કૃષ્ણ ભગવાને ના પાડી. 3 વસ્તુ ભગવાને 11 વર્ષ ને 52 દિવસ સુધી રહ્યા, ત્યાં સુધી 3 વસ્તુનો સ્વીકાર કર્યો નથી. પગમાં મોજડી નથી પહેરી, 11 વર્ષ ને 52 દિવસ વૃંદાવનમાં ખુલ્લા પગે ફર્યા છે. માઈ આગ્રહ કર્યો, બેટા તારે તો વનમાં જવું પડે, કાંટા કંકર વાગે, આ પાદુકાને પહેરી લે ને. તો ભગવાન એમ કહે છે, મા મારી ગાય જો ખુલ્લા પગે જતી હોય, ગાય મારી માં છે, ગાય પ્રત્યેનો કેટલો બધો પ્રેમ ભગવાન કૃષ્ણને. ગાય ભારતની સંસ્કૃતિ છે, મારી સંસ્કૃતિ જો ખુલ્લા પગે જતી હોય તો હું પગમાં કેમ મોજડી પહેરું? ભગવાને હાથમાં હથિયાર નથી લીધું, 11 વર્ષ ને 52 દિવસ રહ્યા ત્યાં સુધી વાંસળી જ હાથમાં લીધી છે, કોઈ હથિયાર હાથમાં નથી લીધું. ભગવાને શિવેલું કપડું નથી પહેર્યું, ધોતી, એના ઉપર ઉપરાણો ઓઢે.
અને ચોથી પ્રતિજ્ઞા પોતાના વાળ કાપ્યા નથી. 11 વર્ષ ને 52 દિવસ સુધી વાળ વધાર્યા છે. 4 પ્રતિજ્ઞા વ્રજમાં લીધી છે. ગાંધી બાપુની જેમ ગાંધી બાપુએ પ્રતિજ્ઞા લીધી હતી કે ભારતનો કોઈ પણ નાગરિક જ્યાં સુધી 3 કપડા પહેરતો ન થાય ત્યાં સુધી હું કોઈ દે શિવેલું કપડું નહીં પહેરું. એ પોતળી પહેરીશ. એ પ્રતિજ્ઞા આપણા માટે લીધી હતી અને એટલા માટે એને કહેવાયું સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. ઉને કમાલ કર દિયા. હાથમાં હથિયાર લીધા વગર ગોરાઓને બગાડી દીધા. આપણને સ્વતંત્રતા અપાવી. એ કોઈ સંત મહાવિભૂતિ હતી અને એ જ કાર્ય કરી હતી. વૃંદાવનમાં ગમન કર્યું છે. ગાયો ચારવા જાય છે. વૃષભાસુ વાસરડાનું રૂપ લઈને ગાયોમાં ભળી ગયો છે. દાઉદ ભૈયા દ્વારા વૃષભાસુર નું હનન કરાયું છે. પછી ગધર્ભાસુર ધેનુકા વનમાં ગાયું ચારવા ગયા. ત્યાં ગધર્ભાસુર રહેતો હતો. સુંદર મજાનો બગીચો હતો. અંદર અનેક પ્રકારના વૃક્ષો હતા અને ફળો એટલા બધા સુંદર મજાના હતા. પણ આ દુષ્ટ હતો. નહીં કોઈને ખાવા દેતો હતો અને ન પોતે ખાતો હતો. જે વૃક્ષના ફળ હતા એ ખરાબ થઈ જતા હતા. ભાગવતમાં બતાવ્યું છે એવી વૃત્તિના પણ માણસો છે કે ન પોતે ખાય અને ન કોઈને ખાવા દે. અને કુદરતી જે સંપત્તિ છે એને બગાડી નાખે. પર્યાવરણને બગાડી નાખે. પહાડોને બગાડી નાખે. નદીઓને બગાડી નાખે. વનસ્પતિઓને છેદન કરી નાખે. આ પ્રકૃતિના જે જીવો છે એને મટાડી વિકૃતિ કરી નાખે. વિકૃતિ કરી નાખે. એ રાક્ષસ પ્રકૃતિને શણગારે. એ માનવ માનવના મૂલ્યમાં પ્રકૃતિ પડી છે અને રાક્ષસના મૂલ્યમાં વિકૃતિ પડી છે. આપણામાં પ્રકૃતિ છે અને ઓલામાં વિકૃતિ છે. એનામાં આપણામાં એટલો ફેર. એ પોતાનું સુખ ઈચ્છે છે. અમારે જ બધું હોવું જોઈએ. બીજા કોઈને ન હોવું જોઈએ. અને આપણી પ્રકૃતિ કેવી છે? મારે હોય એનાથી બીજાને ડબલ થવું જોઈએ. બીજો સુખી થતો હોય તો મારું હૃદય થનગનાટ હસતું હોવું જોઈએ. આ માનવનું મૂલ્ય. આ માનવ ધર્મ. માનવનું મૂલ્ય બીજે ક્યાંય મળતું નથી. એ આ ભારત ભૂમિમાં મળે છે. એટલે ભારતને માં કીધી છે. એની જય બોલાય. ભારત માત કી જય. ક્યાંય કોઈ એમ કીધું આફ્રિકા માત કી જય, અમેરિકા માત કી જય, દુબઈ માત કી જય બોલાય? એ ભારત માતની જ બોલાય. કારણ કે ભારતી એ પ્રકૃતિનો દેશ છે. વિકૃતિનો દોષ દેશ નથી. આ દેશ વિશ્વનો ગુરુ છે. આ દેશ એક એવો હતો ને આખું વિશ્વ આની પાસે વિદ્યા લેવા માટે આવતો. આ આપણો ભારત છે. આપણા ભારત જેવી નંદાલય વિદ્યાપીઠ ક્યાંય હતી નહીં. આપણી ગીરીમાં બહુ ઘવાઈ ગઈ. બહુ ઘવાઈ ગઈ. બહુ ઘવાઈ ગઈ. આપણી સંસ્કૃતિને આપણે વિકૃતિ કરી નાખી છે. શું ભારતની સંસ્કૃતિ છે? શું ભારતના પાયાની અંદર સંસ્કારના બધાય શેતુ ભર્યા છે? આ ભારતનું એટલા માટે ગૌરવ કહેવાય કે ભગવાનને આવવું પડે. અમેરિકામાં ક્યાંય પ્રગટ નથી છે. એ અહીંયા જ આવ્યા છે. ત્યાં વૈભવ છે, વિલાસ છે, પણ ત્યાં વિકૃતિ છે. અને અહીંયા વૈભવ નથી. માણસ થીગડું દેન રહે છે પણ એના થીગડામાં કોઈ દે ડાગ લાગતો નથી. નીતિ મૂલ્યોથી જીવન જીવે. આ ધર્મની અસ્મિતા
ધર્મ બીજો કઈ નહીં, માળા લઈને આખો દી ફેરવા કરો એ ધર્મ નથી. ધર્મની અસ્મિતાનું જતન કરીએ, નીતિ મૂલ્યો ઉપર ઘા ન થવા જોઈએ. આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિ, એનો આપણને ગૌરવ હોવો જોઈએ. દેશની આ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમારા ભારતનું ગૌરવ એ અમારી ભગવત અવતાર કથા, ઈ આ પુણ્ય ભૂમિ છે ભારત ભૂમિ, આ પુણ્ય ક્ષેત્ર છે. અને આમાં ધર્મને વાવશો ને તો જરૂર ઉગવાનું છે, અને એનું એવું તમને સુખ મળશે ને. પેલું જાળવું છે ને, સમય આવતા એ ફળ આપશે, પછી ગરડું થઈ જાય ને, ફળ નહીં ભલે આપે પણ એ સાયો તો આપવાનું છે. એ તમારા જીવનમાં વિકૃતિ પેદા નહીં કરે, એ તમારા જીવનમાં એ ધગધગ છે, માથે તાપ સહન કરશે, પણ તમે ખાટલો ઢાળીને બેસશો ને તો તમને શીતળતા આપશે. વૃક્ષ આપણને એ બતાવે છે, સહે દુઃખ પોતે અવરને સાંયણી દેવા, ન કરતા વૃક્ષ બકવા દો અવરને સાંયણી દેવા. કોઈ દે વૃક્ષે ફરિયાદ કરી કે હું કેટલું પટલું સૂર્યનો તાપ મારા માથે ધગે છે, પણ ખાટલો પાથરો ઉનાળામાં ને લીબડા હેઠે ના તો શાંત વાતાવરણ આપી જાય. સહે તડ પો પ્રથમ પોતે અવરને દાઉદભાઈ ના હાથે મરાવ્યો. ભગવાન આ પ્રકારે એક 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 લીલા કરી અને જે વિકૃતિ છે એ વિકૃતિ નો નાશ કરતા કરતા ભગવાન વનમાં ગેડી દડાની રમત રમે છે, અને એ દ્વારા કાલિન્દ્રીના દરામાં કાલિયો નાગ વર્ષોથી પાણીને દૂષિત કરી રહ્યો છે, અને આજુબાજુમાં કોઈ જાય તો એનામાં એના ઝેરના પ્રતાપથી અને અનેક પ્રકારની મુશ્કેલીઓ થાય છે. એ મુશ્કેલીને દૂર કરી અને કાલી દમન કરવા માટે ભગવાને ગેડી દડાની રમત કરી અને પોતાની ગેડીથી બરાબર સંધ્યા કાળે એક ફટકો લગાડ્યો. આન દડો યમુનાના ધરામાં કાલી નાગ રહેતો હતો ત્યાં ગયો. ભગવાને શરત કરેલી, જેની ગેડીથી દડો જાય એને લેવા જવાનું. ભગવાનની ગેડી વાગી, સાયંકાળનો સમય થયો, ગોવાળિયાઓ કહેવા લાગ્યા કનૈયા નો જાતો, ને આ ભયંકર ઝેરી નાગ રહે છે, એટલા માટે આપણે આ પાણી પણ આ ધરાનું નથી પીતા, ગાયોને નથી પાતા, એમાં વિષ બધું ભરેલું છે. ભગવાને કહ્યું, ચિંતા ન કરો, આપણે જે કાંઈ શરત મૂકી છે શરત પ્રમાણે વર્તમાન કરવું પડે. મારા માથે દાવ આવ્યો, મારે દડો લેવા જવાનો. ભગવાને માર્યો ધુબકો, એક ગોવાળિયો ગયો ઘરે અને ખબર આપ્યા. નંદ બાબાને ખબર પડ્યા, મૈયાને ખબર પડ્યા, દોડતા દોડતા ગોપી વૃદ્ધ સાથે બધા આવ્યા. કાલિન્દ્રીને કાંઠે બધા રુદન કરવા લાગ્યા, અરે રે એ તો કાલિયો નાગ ભયંકર છે, ઝેરીલો છે, ડંશીલો છે, મારા કનૈયાની સલામતી નથી. મૈયા રુદન કરવા લાગ્યા, એમને પકડી રાખ્યા છે, મૈયા અંદર પડવા માટેની તૈયારી કરે, માં છે ને,
દીકરાનું કઈ અમંગળ થાય તો માં બેસી નો રે. માના હૃદયમાં તો તરત દુઃખના ડુંગરાઓ ઉત્પન્ન થઈ જાય, કારણ કે માં છે. માની મમતા અનેરી હોય છે. એક હરણી જંગલમાં ચારો ચરવા ગઈ, એક પારાધી જોઈ ગઈ, બાણ તૈયાર કરીને હરણીને મારવાની તૈયારી કરી. હરણીને વાસા ઉત્પન્ન થઈ, ભાઈ મને મારીશ નહીં. કેમ? હમણાં તાજેલું મારું બાળક છે, મેં હમણાં જ જન્મ આપ્યો છે, હું એની માં છું, મારો કાળ નજીક આવ્યો છે. એક કામ કર, હું તને વિશ્વાસ આપું છું કે મારા બાળકને ધવરાવીને હમણાં આવતી રહું. પરાધીને વિશ્વાસ આવ્યો, મને દગો નહીં દે ને, બોલે નહીં દગો દઉં. હરણી આવી, બસ એ કીધું, માં કેમ છારો લેવા ગઈ છે, જલ્દી કેમ વહી આવી? બેટા મારા ઉપર કાળની આભડશેટ પડી ગઈ છે. શું થયું માં? બોલે આમ બન્યું છે, તને શેલું ધાવણ ધવરાવા આવી છો, અને પછી હું તને મૂકી ઈશ્વરના દરબારમાં વહી જવાની છું. મારી મમતા છે, દીકરા શેલું ધાવણ ધાવી લે. એક પશુ, પશુનો ઇતિહાસ તમે જોવો, માનવના ઇતિહાસમાં તો કેમ પ્રેમ ન હોય. એક પશુમાં જો એટલી બધી મમતા હોય તો આપણે તો બુદ્ધિમતા વરિષ્ઠમ છીએ. અને એ હરણી બહુ સુંદર બોલી છે, ધાવણ ધાવી લે મારા બાળજી, એ ધાવી લે મારા બાળ, પછી તારો નિશ્ચય થાશે કાળ, ધાવણ ધાવી લે મારા બાળજી, ધાવી લે મારા દીકરો જઈને ઉભા રહ્યા, લે ભાઈ હવે મને બાણ મારી, તારું કાર્ય પૂરું કરી નાખ્યું. ત્યારે બસુ બોલ્યું, ભાઈ પેલા મને બાણ મારજો, કારણ કે પેલા મારી માને બાણ મારીશ ને તો મારી માં આગળ વહી જાહે, હું એને ઓળખી નહી શકું, માટે પેલા મને બાણ માર, અને પાછળ મારી માને તું મોકલજે, એટલે મારી માં મારું ધ્યાન રાખે. આ મા બાપ નું વાત્સલ્ય, આ મા બાપ નો બાળક પ્રત્યેનો પ્રેમ, આ મમતા, ઈ માના જીવનમાં, યશોદાજીના જીવનમાં એટલું બધું દુઃખ થયું. માં છે ને રડતી રડતી કનૈયાના ગુણોને યાદ કરતી કરતી આખી રાત રડે છે, બસ કૃષ્ણના વિહર ગ્રહમાં. નંદ બાબા મૌન છે, ગોળિયાઓ બધા મૌન છે, અને અહીંયા ભગવાનની કથા ભાગવતમાં તો સંક્ષેપમાં લખી, નરસિંહ મહેતાએ એના માટે તો બહુ મોટું કીર્તન બનાવ્યું. જળ કમળ તું સાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તન મારશે, મને બાળ હત્યા લાગશે, કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કોઈ તારા વેરીએ વળાવ્યો. અનેક અનેક સંતોએ અનેક અનેક પદો બનાવી, અનેક અનેક બધી પોતાના ભાવોને રજૂ કર્યા છે. આ બધા પદો હતું કાલમાં, તો પેલા સંત આવીને રુક્ષ્મણીજીનું પદ ગાતા હતા, એ બધા પદ છે. એ સંતોએ ભાવથી બધું રજૂ કરેલું છે, એ વૈદિક નથી. ત્યારે આ વાત બધી વૈદિક છે, વૈદિકમાંથી જ બધા પદો બનાવી. અને ભગવાનને કેમ આપણે એકદમ સરળતાથી સમજી શકીએ,
એટલા માટે ભાગવત ભજન. એટલે ભાગવત ની ગાથા છે ને બહુ અઘરી છે, સમજવી સમાધિ ભાષા છે, સમજવું બહુ અઘરું છે, પણ સરળ કરીને સમજાવીએ તો આપણા હૃદયની અંદર કંઈક એનો મર્મ સમજાય, અને કંઈક મર્મ સમજાય અને થોડું એમ લાગે કે મારામાં ઘણી બધી ખામી છે, એમાંથી એકાદી ખામી દૂર થઈ જાય ને બસ ભગવત કૃપા પ્રાપ્ત થઈ જાય. એક ભૂલ આપણી સુધરે ને એટલે બધી ભૂલ સુધરે. મેં એક દિન કથામાં પણ કીધું હતું કે એક બટન ઊંધું દેવાઈ જાય, બુશર્ટ પહેર્યો હોય એનું, એ બધા બટન ઊંધા દેવાય, એ બધાને હરખા કરવા હોય, બધા ખોલવા પડે, એમ એક પગલું આપણું શુભ થઈ જાય ને તો એની પાછળ બીજું પગલું, પછી કાંઈ કરવું જ પડે નહીં, ઓટોમેટિક થયા જ કરે, સહજ 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 બન્યા કરે. પહેલા આપણી જવાબદારી છે, પહેલા આપણે કરવું પડે. વૈભવ ને વિલાસ થી એમ કહીએ કે આ થઈ જાય આ થઈ જાય એમ નહીં, મનુષ્યનું યત્ન હોવું જોઈએ. ઈશ્વરની કૃપા તો ઠલવાયેલી છે, પણ આપણું પાત્ર કઈ રીતે છે, આપણે લાયક છે કે નથી લાયક, એનું આપણે ચિંતન કરવાનું. પરમાત્માની કૃપા તો અહોનિશ્ય વર્ષા જ કરે છે, વર્ષા જ કરે છે. આપણું પાત્ર વાંકું હોય તો દોષ ઈશ્વરનો નથી, અમારા જ ભક્તિ નો થાય. અમે ભક્તિ નો કરીએ કે કોણે કીધું? માનવ જન્મ એટલે ભક્તિ માટે જ આવ્યો છે, માનવ એટલે હેતુ એ જ છે, બીજો કોઈ હેતુ નથી માનવ જન્મનો. પોતાનો વ્યવહાર કામ કરી પરમાત્મામય જીવન જીવવું, નીતિથી જીવન જીવવું, ધર્મથી જીવન જીવવું, કોઈ દિવસ ખરાબ કર્મ કરવું નહીં, ખરાબ થતું હોય ત્યાં જવું નહીં. આ ધર્મ છે, આ માનવ જીવન છે, બીજું હું માનવ જીવન છે. આપણી આંખનો દોષ નિહાળો એટલે જગત સત્ય છે, પણ આપણે દર્પણ ન બનાય. આપણે દર્પણ બનીએ ને ન્યાજ તકલીફ બને છે. કોકના દોષો જોવા માટેનું દર્પણ ન બનાય. પહેલા આપણી ભૂલ ક્યાં થાય છે એ ભૂલને ગોતવી, એને સુધારવી, એ ભાગવત બતાવે છે. કાલિય દમન એની કથા શું છે? ઇન્દ્રિયોનો જે ભૌતિકવાદ છે, એ ઇન્દ્રિયોનો ભૌતિકવાદ એને નાથવાનો છે, એને મારી નથી નાખવાનો. એટલે ભગવાને કાલિનાગને માર્યો નથી, એને કાબુમાં લઈ લીધો, એને નાથી લીધો. કોઈ પણ વસ્તુ હોય આપણે કાબુમાં લઈ લઈએ એટલે જીવનમાં શાંતિ થઈ જાય. પણ ક્યારે શાંતિ થાય? જ્યારે જીવનનો જે રથ છે એ ભગવાન જ્યારે સ્વીકાર કરે ત્યારે. એટલા માટે અર્જુન બોલ્યા, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી. ભગવાન પાસે આવ્યો,
भगवान ने काबू में लेवा माटे प्रयत्न कर्यो, पण आ तो परात्मक ब्रह्म छे। भगवाने पहला मौको आप्यो, पोतानी बधी क्रियाओं अजमावी लीधी, एक पण क्रिया न फावी। त्यारे भगवाने एकदम एने लपेटी लीधो अने पूछने बराबर वळ गई, अने भगवाने कूदको मारी अने काली नागनी फणा उपर नृत्य करवा लाग्या। કૃષ્ણએ નૃત્ય કર્યું, કાલી નાગના મુખમાંથી લોહી નીકળ્યું, ઓકવા લાગ્યો અને શરણાગતિ સ્વીકારી। હે પ્રભુ ક્ષમા કરો, બોલે આ તો ત્યાગ કરી દે આ ભૂમિનો। આ કાલિંદ્રી છે ને યમુના છે, યમુનાને બે સ્વીકારી છે, અને તું કાલિંદ્રીની અંદર રહે છો ને એટલે તારું નામ કાલિયો છે। જો હું તને મારું ને તો કાલિંદ્રીને દુઃખ લાગે। કાલિંદ્રી મારી પત્ની છે, કાલિંદ્રી યમુના છે, કાલિંદ્રીના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે થયા છે। અષ્ટપટરાણીમાં કાલિંદ્રીનું નામ આવે છે। તને મારતો નથી, તને આદેશ આપું છું, અહીંથી તું પાતાળમાં જતો। પ્રભુ મને ગરુડનો ભય છે, ગરુડની વસ્તુ મેં લઈ લીધી હતી, અન્ય પુરાણમાં બહુ લાંબી કથા લખી છે, કાલિંદ્રી કેમ અહીંયા કાલિધરામાં આવ્યો એની કથા। મને ગરુડનો ભય છે, બોલે મારું પગલું છે ને યુ છે, ઉધ્વ ત્રિપુંડ છે ભગવાનનું પગલું, એટલે આપણે નિત્ય કપાળમાં કરીએ છીએ લાંબુ તિલક, ભગવાનનું પગલું છે મારું પગલું, તારા માથા ઉપર જો હોય ને ગરુડ, ગરુડ મારું વાહન છે, તને કાંઈ નહીં કરે, આ તો ભગવાનનો થઈ ગયો છે, માટે તમને નહીં મારે, જા અભય।